ફ્રેન્ડ્સ વેલ્મ ટુ ધીસ ચેનલ માય ને મિસ આદર્શ આજે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર આઠ ત્રિકોણ મિતિનો પરિચય કે જેનું આપણે આ વિડિયોની અંદર ઇન્ટ્રોડક્શન અને અતિ મહત્વના સૂત્રો જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ઘણાને એવું લાગે છે કે આ ચેપ્ટર અઘરું છે પરંતુ હું તમને ગેરંટી આપું છું કે મિત્રો જો તમે થોડા સૂત્રો યાદ રાખી લેશો તો આ ચેપ્ટર એકદમ ઇઝી થઈ જશે અને ચેપ્ટર ગણવામાં મજા પણ આવશે મિત્રો માર્કની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં છ પૂછાય છે કે જેની અંદર એક માર્કની ખાલી જગ્યા હોય શકે એક માર્કનું ખરા ખોટા અને બે બે માર્કના બે દાખલાઓ હોય છે તો આપણે સ્ટાર્ટ કરીએ તેનું ઇન્ટ્રોડક્શન મિત્રો આ ચેપ્ટર છે કે જેની અંદર હંમેશા ત્રિકોણ કેવા આવશે કાટકોણ ત્રિકોણ આવશે કાટકોણ ત્રિકોણ એટલે એવા ત્રિકોણ કે જેમાં કોઈ પણ એક ખૂણો નેવ નો ખૂણો હોય આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અંશનો છે તો સૌથી પહેલું છે સાઈન થીટા મિત્રો આ થીટા શું છે તો થીટા એક ખૂણો છે ખૂણાનું માપ છે ધારો કે અહીંયા સી ની જગ્યાએ મેં થીટા લખ્યો છે કોઈ વાર તમે એની જગ્યાએ પણ લખી શકો જો પરીક્ષાની અંદર તમને સ્પેસિફાઈ કરેલું હોય કે એ ઉપર ખૂણો લો તો એ ઉપર થીટા લેવાનો અથવા તો સી ઉપર લો તો સી ઉપર થીટા લેવો પડશે એટલે થીટાનું માપ ધારો કે પિસ્તાલીસ છે અથવા તો ત્રીસ હોઈ શકે વીસ હોઈ શકે પચાસ હોઈ શકે નેવું હોઈ શકે એવી રીતે જુદા જુદા માપ હોઈ શકે છે તો પહેલું બેઝિક સૂત્ર છે સાઇન થીટા સાઈન થીટાનું સૂત્ર છે સાબા છેદમાં કર્ણ સાબા એટલે કે સામેની બાજુ સામેની બાજુ એટલે કે આપણે કોની સામેની બાજુ જોવાની છે થીટા અહીંયા મિત્રો અહીંયા થીટા છે સી તો એની સામેની બાજુ કઈ થશે એ થશે કેવી રીતે એ બી થશે ધારો કે થીટા ઉપર આપણે ઉભા છીએ તો આપણને સામેની કઈ બાજુ દેખાય તો એ બી આપણને સામે દેખાશે તો એ બી આપણે થીટા સી માટે સામેની બાજુ કઈ થઈ ગઈ એ તો ઉપર મૂકી દીધા આપણે એ મિત્રો કર્ણ કર્ણ એટલે શું તો નેવું અંશનો ખૂણો હોય એની સામેની જે બાજુ હોય એને શું કહેવાય કર્ણ તો હું અહીંયા લખી નાખું કર્ણ તો ત્રિકોણ એ ની અંદર કર્ણ કયો છે એસી તો એ મૂકી દીધા એસી એ રીતે આપણે ત્રિકોણ બદલાતા રહેતા હોય એથી આપણે એ બાજુ પણ બદલાતી રહેતી હોય એટલે આપણે યાદ કયા રાખવાના સામેની બાજુ છેદમાં કર્ણ એ રીતે યાદ રાખવાનું બીજું સૂત્ર છે કોષથીટા કોષથીટા એટલે કે પાસાની બાજુ છેદમાં કર્ણ સાબા એટલે સામેની બાજુ અને પાબા એટલે કે પાસાની બાજુ છેદમાં કર્ણ હવે થીટા માટે પાસની બાજુ કઈ થશે બીસી પાસેની બાજુ થશે બીસી તો પાસેની બાજુ એટલે કે બીસી ના છેદ કર્ણ એટલે કે એસી આપણે લખી નાખીએ કે બીસી ના છેદમાં એસી મિત્રો આપણે અહીંયા ફક્ત કયું યાદ રાખવાનું છે કોટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલું યાદ રાખવાનું છે કારણ કે બીસી એસી અને એવી રીતે બાજુ તો બદલાતી રહેશે પી ક્યુઆર ત્રિકોણ આપેલો પીક્યુ પીઆર એવી રીતે બાજુ આવશે ચાલો નેક્સ્ટ સૂત્ર છે ટેન થીટા ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થીટા માટે સામેની બાજુ છે એ બી છેદમાં પાસેની બાજુ કઈ થશે બીસી જો મિત્રો આ ત્રણ સૂત્ર યાદ રહી જાય તો નેક્સ્ટ ત્રણ સૂત્ર પણ એમને મોઢે યાદ રહી જશે એની ટ્રીક પણ હું તમને કહું જો સાયન થીટા છે અને કોશેક થીટા છે સાઇન નું વ્યસ્ત એટલે કે કોશેક થીટા હવે વ્યસ્ત એટલે શું વ્યસ્ત એટલે કે જો સાબ સામેની બાજુ ઉપર હોય તો નીચે આવી જાય અને કર્ણ નીચે હોય તો ઉપર આવી જાય તો આ રહ્યું

ઉપર સામેની બાજુ અને પાછળની બાજુ નીચે પાછળની બાજુ હતી તો કોટ થીટામાં શું થશે ઉપર પાછળની બાજુ અને નીચે સામેની બાજુ તો મિત્રો આ બેઝિક સૂત્ર થયા છ જેમ આપણે વાત કરી કે સાઈન થીટાનું વ્યસ્ત શું થાય છે કોસેક થીટા તો એ જ સૂત્ર આપણે અહીંયા લખવાનું છે સાઈન થીટા બરાબર એક ના છેદમાં કોસેક થીટા એક ના છેદમાં કોસેક થીટા એટલે કે વ્યસ્ત થયું તો સાઈન બરાબર એક ના છેદમાં કોસેક થીટા

મિત્રો આ સૂત્રની અંદર તમે ફક્ત આ સૂત્ર એક યાદ રાખો તો એના ઉપરથી બીજું સૂત્ર ઓટોમેટિક તમને આવડી જાય એટલે તમને ખાલી યાદ ગયા રાખવાના રહેશે એક તો આવડવા એના ઉપરથી આ નીચેનું તારવી શકાય એવી જ રીતે આ યાદ રાખોનું કોષ થીટા બરાબર એકના છેદમાં સેક થીટા એટલે તમારે બીજું સૂત્ર એમને તારવી શકાય પછી ટેન થીટા બરાબર એકના છેદમાં કોઠ થીટા યાદ રાખેલું હોય તો કોઠ થીટા ઉપર આવીને એકના છીડમાં ટેન ટેન થીટા થઈ જાય તો એ પણ તમને યાદ રહી શકે હજી મિત્રો આના ઉપરથી નવું સૂત્ર બની શકે છે ધારો કે આપણે ગુણાકારમાં જઈએ તો શું થઈ જશે બરાબર એક એટલે કે શેક થીટા આપણે નીચેથી આપણે લઈ જઈએ ઉપર એવી જ રીતે અહીંયા થશે ટેન થીટા ગુણ્યા કોટ થીટા બરાબર એક તો મિત્રો આ નવા સૂત્ર પણ બેઝિક સૂત્ર ઉપરથી આપણે તારવી શકાય હવે નેક્સ્ટ સૂત્ર આવે છે નેવું માઇનસ થીટા વાળા તો મિત્રો આની અંદર પણ ઉપરના ત્રણ યાદ રાખવાના નીચેના ત્રણ ઓટોમેટિક યાદ રહી જશે સાઈન નેવું માઇનસ થીટા બરાબર કેટલા થશે કોસ થીટા તમારે યાદ રાખવાના છે તો હવે સાઈન અને કોસ ની આપણે અદલા કરી નાખીએ કોસ લઈ લે આ બાજુ અને સાઈન લઈ લે આ બાજુ તો કોસ નેવું માઇનસ થીટા બરાબર કેટલા થઈ જશે સાઈન થીટા હવે એવી બીજી જોડી આવે છે કોસેક નેવું માઇનસ થીટા બરાબર સેક આપણે લઈ લઈએ આગળ કોશેક લઈ જઈએ પાછળ તો એના ઉપરથી નવું બની જાય છે પાછળ તો શું થઈ જશે નવ સૂત્ર આપણને મળી જશે કે કોટ નેવું માઇનસ થીટા બરાબર ટેન તો મિત્રો આ આપણે બીજા છ સૂત્રો યાદ રાખવાના છે કે જેની અંદર ઉપરના ત્રણ યાદ રાખશો એટલે નીચેના ત્રણ ઓટોમેટિક યાદ રહી જશે તો નેક્સ્ટ અતિ મહત્વ સૂત્ર છે સાઇન વર્ગથી કોષવર્ગથી એક મિત્રો આ ત્રણ સૂત્ર યાદ રાખવાના છે મિત્રો કોષવર્ગ અહીંયા છે એની જગ્યાએ બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો નવું સૂત્ર બની જાય ધારો કે સાઇન એમ થીટા એમને બરાબર એમના એક એમના પ્લસ કોશવર્ટા છે બરાબર ની આ બતા કેવા થઈ જશે માઇનસ તો આપણને નવું સૂત્ર આપણને મળી ગયું હવે એવી જ રીતે કોષ વર્ગ એમને એમ રાખીએ અને સાઈન વર્ગ ને બરાબરની આ બાજુ લઈ જાય તો કોષ વર્ગ એમ નામ બરાબર પ્લસ સાઈન વર્ગ થીટા હતા આ બાજુ જશે તો માઇનસ સાઈનવર્ગ થીટા તો મિત્રો આ બીજું ત્રીજું સૂત્ર થઈ ગયું તો એવી જ રીતે આપણે આ યાદ રાખવાનું આ યાદ રાખવાની જરૂર છે નહીં આ તમે તારવી શકો એટલે યાદ તો ફક્ત આ જ રાખવાનું એના ઉપરથી આ તારવી લેવાનું બીજું સૂત્ર છે કોશેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર એક તો આમાં જેમ કર્યું હતું એવી રીતે આની અંદર કરીએ કોશેક વર્ગ થીટા એમને રાખીએ બરાબર માઇનસ છે થી આ બાજુ લઈ જઈએ તો કેવા થઈ જશે પ્લસ કોટ વર્ગ બરાબર છે હવે મિત્રો માઇનસ કોટ આપણે આ બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે તો હું આગળ લખું છું કોટ વર્ગ બરાબર એમ નામ કોશેક વર્ગ તો એમનામાં જ હતા પ્લસ એક છે એમનામ પ્લસ એક હતા આ બાજુ જશે તો માઇનસ એક બરાબર એમનામ અને માઇનસ કોર્ટ વર્ગ થીટા છે આ બાજુ જશે તો પ્લસ કોર્ટ વર્ગ થીટા તો મિત્રો આ નવું એક સૂત્ર મળી ગયું તમારે તો ફક્ત કયું યાદ રાખવાનું છે આ યાદ રાખવાનું છે એના પરથી આ સૂત્ર અને આ સૂત્ર બંને સૂત્રો સરખા જ છે ત્રીજું સૂત્ર જોઈએ આપણે સેક વર્ગ ટેન બરાબર એક તો મિત્રો એની આગળના સૂત્રની જેમ જ કરીએ સેક વર્ગ થીટા એમને એમ રાખીએ બરાબર એમ નામ એક નામ માઇનસ ટેન વર્ગ થીટા છે આ બાજુ લઈ જઈશીએ તો પ્લસ ટેન વર્ગ થીટા ચાલો હવે બીજું સૂત્ર બનાવીએ તો માઇનસ એક પ્લસ થઈ જશે તો શું આવશે ટેન વર્ગ થીટા તો મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખવાનું એના ઉપરથી નેક્સ્ટ બે સૂત્ર યાદ રહી જશે તો મિત્રો આ બધા જ સૂત્રો તમને યાદ રાખવા હોય તો ફક્ત ત્રણ જ સૂત્ર યાદ રાખવાના એના ઉપરથી બીજા સૂત્ર તારવી શકાય મિત્રો આ ચેપ્ટરના બધા જ સૂત્ર આ એક પેજની અંદર આવી જાય હવે મિત્રો આપણે જોઈએ એક કોષ્ટક મિત્રો આ કોષ્ટક છે એના ઉપરથી તમને એક માર્કનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે ખાલી જગ્યાની અંદર બે માર્કનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે અને એકદમ ઇઝી છે જો તમને આ કોષ્ટક આવડી ગયું તો બોર્ડની પરીક્ષામાં તમારે બે માર્ક અથવા તો તેનાથી વધારે માર્ક પાકા છે અને કોષ્ટકમાં એટલું બધું કાંઈ અઘરું છે નહીં ફક્ત તમારે પાંચ જ વેલ્યુ યાદ રાખવાની છે એના ઉપરથી તમારે આખું કોષ્ટક પૂર્ણ થઈ જશે તમને એવું લાગતું કે આટલા બધા ખાના ખાલી છે તો એ બધા જ યાદ રાખવાની જરૂર છે નહીં ફક્ત પહેલા પાંચ જ આપણે યાદ રાખવાની છે તો પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ તો કોષ્ટક તમારે બોર્ડની પરીક્ષામાં પેપર આવે એટલે પાછળ તમારે દોરી જ લેવાનું પછી પૂછાય ત્યારે એની અંદરથી કિંમત મૂકી દેવાની તો સૌથી પહેલા લઈએ તો થી આપણે કયા કયા લેવાના છે તો જીરો ત્રીસ પિસ્તાલીસ નેવ તો આ પેલા લખી નાખવાના બીજી વસ્તુ ને કોટ આ પણ લાઇન સર લખી લેવાના હવે પાંચ જે વેલ્યુ યાદ રાખવાની છે આપણે લખીએ તો પેલી લાઇનની અંદર સાઈન થીટા જીરો માટે કેટલા આવશે જીરો એવી જ રીતે લાસ્ટની અંદર સાઈન થીટા નેવ માટે કેટલા આવશે એક તો મિત્રો જીરો અને એક એ તો તમને યાદ રહી ગયા એકદમ ઈઝી છે હવે ત્રીસ માટે જોઈએ તો ત્યાં આવશે એકના છેદમાં બેસ માટે છે એકના છેદમાં વર્ગમૂળમાં બે અને સાહીઠ માટે છે વર્ગમૂળ ત્રણના છેદમાં બે મિત્રો આ પાંચ સંખ્યા જો તમને યાદ રહી જશે તો આખું કોષ્ટક તમને એમનેમ યાદ રહી જશે ઓટોમેટિક યાદ આવવા લાગશે તો ચાલો કોષીટ માટે જોઈએ તો મિત્રો તમને વેલ્યુ યાદ રહી ગઈ હોય તો એને જ તમારે ઉપાડીને આખું કરી નાખવાનું છે ઊંધું લખી નાખીએ પેલા વર્ગમૂળ ત્રણ ના છે તો એ લખી નાખીએ બીજા અહીંયા એક ના છે માં વર્ગમૂળમાં બે એકના છે માં બે લઈ જઈએ પાછળ અને જીરો લઈ જઈએ પાછળ તો મિત્રો શું કર્યું અહીંયા પેલા આમ લખું તું હવે કેવી રીતે લખવું

આવી ગણતરી ના કરવી હોય તો તમે ડાયરેક્ટ સૂત્ર પણ યાદ રાખી શકો અને સાથે સાથે કિંમત પણ યાદ રાખી શકો એકના છેદમાં વર્ગમાં એક અને વર્ગમાં ત્રણ છેલ્લે અવ્યાખ્યાય હવે જોઈએ કોષેક માટે કોશેક માટે આપણે આગળ જોયું હતું કે હોય તો એકના છે મૂકી દે તો એકના છેદમાં જીરો મૂકી તો શું થશે અવ્યાખ્યાયિત હવે કોશેક ત્રીસ ની કિંમત શોધી હોય તો સાઈન ત્રીસની જે કિંમત હતી એને શેમાં મૂકી દઈશું એકના છેદમાં અથવા તો એને વ્યસ્ત કરી નાખશું તો બે જતો રહેશે ઉપર અને એક આવતા રહેશે નીચે તો અહીંયા શું થઈ જશે બે ના છેદમાં એક છેદમાં એક લખીએ કે ના લખીએ કઈ ફેર પડે નહીં હવે આનું પણ આપણે ઊંધું કરી નાખીએ તો શું થઈ જશે વર્ગમૂળમાં લખીએ કે ના ફેર પડે નહીં આનું આપણે ઊંધું કરી નાખીએ તો ઉપર આવી આવી જશે જશે નીચે વર્ગમૂળમાં ઊંધું પોતે જ એક થશે બરાબર છે હવે આવે છે શેક થીટા તો શેખ થીટા કોનો વ્યસ્ત છે કોષ થીટાનો વ્યસ્ત છે તો આપણે શેકથીટા જીરો માટે લઈએ તો એકનું આપણે વ્યસ્ત કરી નાખીએ તો શું થશે એક હવે શેક ત્રીસની કિંમત આપણે શોધવી છે તો કોષ ત્રીસની કિંમત જે છે એનું આપણે શું કરી નાખીએ વ્યસ્ત કરી નાખીએ એટલે કે બે ઉપર જતા રહેશે ને વર્ગમૂળ ત્રણ નીચે આવતા રહેશે બરાબર છે હવે જે કોષ પિસ્તાલીસ છે તો આનું પણ આપણે ઊંધું કરીએ તો શેક પિસ્તાલીસની કિંમત શું થશે વર્ગમૂળમાં બે ઉપર આવતા રહેશે છેદમાં એક લખીએ કે ના લખીએ કઈ ફેર પડે નહીં ચલો હવે નેક્સ્ટ માટે જોઈએ શેક સાઈઠ તો શેક સાઈઠ માટે જોઈએ તો આપણે આનું વ્યસ્ત કરવાનું છે તો બે જતા રહેશે ઉપર અને એક આવતા રહેશે નીચે ચાલો હવે જીરો નું વ્યસ્ત કરીએ એક ના છે તો એ કેવા થઈ જશે અવ્યાખ્યાયિત બરાબર છે હવે કોટ થી કોનું વ્યસ્ત છે ટેન વ્યસ્ત છે તો એકના છેદમાં જીરો મૂકીએ તો એ કેવા થઈ જશે અવ્યાખ્યાયિત થઈ જશે ચલો હવે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ છે એનું વ્યસ્ત કરીએ એને ઊંધા કરી નાખીએ તો વર્ગમૂળ ત્રણ જતા રહેશે ઉપર અને એક આવતા રહેશે નીચે લખી નાખીએ વર્ગમૂળ ત્રણ એકનો વ્યસ્ત પોતે જ થશે એક વર્ગમૂળ ત્રણ છે એની જગ્યાએ આપણે નીચે લખી નાખીએ તો ઉપર કાય ના હોય તો શું લખીએ એક અને વર્ગમૂળમાં ત્રણ આપણે લખી નાખીએ નીચે અને લાસ્ટ છે કોટ નેવું તો ટેન નેવું જે છે અવ્યાખ્યાય છે એનું વ્યસ્ત કરીએ તો શું થઈ જશે મિત્રો ઝીરો થઈ જશે તો મિત્રો આ થયું કોષ્ટક કે જેની અંદર તમારે ફક્ત પાંચ જ વેલ્યુ યાદ રાખવાની છેલ્લા બરાબર સાઈનના છેદમાં કોષ અને કોર્ટ થી બરાબર કોષના છેદમાં સાઈન તો મિત્રો આ બધા થયા ત્રિકોણ મિતિના પરિચયના સૂત્રો કે જે તમને દાખલા ગણવાની અંદર ખૂબ જ ઉપયોગી થઈ શકે જો મિત્રો તમે આ સૂત્રો યાદ રાખી લેશો તો બોર્ડની પરીક્ષામાં એક પણ એવો દાખલો નહીં હોય કે જે સૂત્રથી ફટાફટ થઈ શકે ટૂંકમાં તમારે આ બધા જ સૂત્રો યાદ રાખવાના છે કે જે તમને આગળ દાખલાની અંદર ઉપયોગી થઈ શકે તો મિત્રો બેસ્ટ પ્રેક્ટિસ એવી રહેશે કે તમે આ બધા જ સૂત્રો એક વખત લખી લખી નાખો કે જેથી તમને યાદ વધારે રહે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરશો બીજા મિત્રો સાથે શેર પણ કરશો કે જેથી તેમને પણ ઉપયોગી થઈ શકે અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો કે જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર એક સાથે કે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે થેન્ક યુ